તો હિંમતનગરમાં છેલ્લા 12 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે ભારે વરસાદના પગલે જીઆઈડીસીમાં પણ ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા. આ પાણી મિલોમાં પણ ઘૂસ્યા હતા. મિલોમાં રહેલો દાર અને ઘઉંનો જથ્થો પલળી જતા સંચાલકને લાખોનું નુકસાન પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે વરસાદી પાણીના નિકાલની તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે સંચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. જીઆઈડીસી કરીએ છીએ પણ કશું કામ થતું નથી. અમદાવાદથી અધિકારો સાહેબ બધા આવેલા, એમને બી નિરીક્ષણ કર્યું કે સારું અમે વ્યવસ્થા કરી આપીશું, પણ કશું કોઈ સાંભળતું જ નથી. અને પાણીને બોરવેલ કરાયેલા છે, છતાં બી નિષ્ક્રિય અને એ બોરવેલ કામ કરતા નથી. તેના છતાં જીઆઈડીસી પાણી ચારે બાજુ ભરાઈ જાય છે, અમારે લાખો રૂપિયા નુકસાન થાય છે, ધંધા વગર ન થઈ ગયા છે. કેમ આ તમે જોઈ શકો છો જીઆઈડીસી કેટલું પાણી ભરાઈ ગયું છે. અમારા દાળને નુકસાન થયેલું છે, ઘઉંને નુકસાન થયેલું છે. એ વસ્તુ ખાવાની વસ્તુ છે, એ કશું કામમાં લાગતો નથી, એ ફેંકવા શકતો રસ્તો નથી. આ બાબતે અમે મારી ઘરની રજૂઆત એસોસિએશન કરેલી છે, છતાં એસોસિએશન કોઈ ધ્યાન આપતા નથી. તો મહેરબાની કરીને ગમે એમ કરીને નિકાલ કરો, મહેરબાની કરશો. શું નામ તમારું? મારું નામ છે મહમદ યુસુફ પરાવાલા, હિંમતનગર.